વિડિયો શરૂ કરીએ ને પહેલા ડિસ્ક્લેમર કે વિડિયો ફક્ત અને ફક્ત મનોરંજન માટે છે. વિડિયોમાં હું જેટલા પણ શબ્દોનો પ્રયોગ કરું છું ને એ બધા શબ્દો કાલ્પનિક છે, તો કોઈએ સિરિયસ થવું નહીં. છતાં પણ કોઈને ખોટું લાગે ને તો આણામ જો. તો કેમ છો તમે લોકો? વેલકમ બેક. આજે આપણે વાત કરવાની છે સસ્તા મોટિવેશન સ્પીકરની. એવા સસ્તા મોટિવેશન સ્પીકર જેમની આગળ આ મોઘું છે. અત્યારે બધાને સંદીપ મહેશ્વરી બની જવું છે, પણ રિયલમાં ચોમુ બનીને રહી જાય છે. તો હાલો તારે રોલો પાડી દઈએ. ચલો ચલો ચલો. આ માસની મુલાકાત કરો, સોરી આ કૃષ્ણા મેડમની મુલાકાત કરો. મેડમે પોતાના ઇન્સ્ટાગ્રામના બાયોમાં મોટિવેશન સ્પીકર લખ્યું છે. આપણે આ મેડમ મોટિવેશન આપવાની કોશિશ કરે છે. એ વાત અલગ છે કે મોટિવેશન આપી નથી શકતા. દેખો તું માનો યા ના માનો, સુંદર તો મેં હું. હા હો, સુંદર તો આપ હો, સચ મેં સુંદર તો આપ હો. હાલાકી લોકો કો દિખતા નહીં હૈ પર સુંદર તો આપ હો, સચ મેં આપકી કસમ. બે દિવસ પહેલા ફ્રેન્ડશિપ ડે હતો અને ઘણા સમય પછી મારા એક મિત્ર સાથે મારી વાત થઈ. મને કે હેપી ફ્રેન્ડશિપ ડે, મેં પણ વિશ કર્યું સામે. પછી મેં પૂછ્યું કે બોલ હું આલે નવીન માં એમ, એટલે કે મેં તો તારું વેટ બહુ વધી ગયું છે, કે હું મેં થોડી સ્લિમ થઈ એટલે મને એવું લાગે છે. મેં આસ્તા એ વાત કરી. શું ગોતે લ્યા? કઈ નહીં લ્યા, મોટિવેશન ગોતું છું. હવે મેડમ પોતાના વિડીયોમાં શું બોલ્યા કઈ પણ પલ્લે પડ્યું નહીં, મતલબ કઈ પણ મગજમાં આવ્યું નહીં. પણ હવે મેડમ બોલ્યા છે તો કઈ વિચારીને જ બોલ્યા હશે ને, કેમ કે સુંદર તો આપ હો. સુંદર તો મેં હું, સુંદર તો મેં હું. હા હા બાપા, માન્યું કે છો તમે ખૂબસૂરત, પણ હવે બીજી વાર ન બોલતા નખર મજા નહીં આવે. હો હેલો દોસ્તો, ચોકલેટ. મેડમ તમે જે ચોકલેટ બતાવી છે ને, મસ્ત ચોકલેટ છે, પણ અમે ચોકલેટ ખાતા નથી. અમે તો ખેર જવા દો, ખાલી ખોટી રતન યાદ આવી જાય. રાજાજી, આપણે આ કૃષ્ણા મેડમ જેટલું મોટિવેશન આપે છે ને, એટલું મોટિવેશન પોતાના જીવનમાં અપ્લાય કરે ને, તો એમનું જીવન અહીંયાથી અહીંયા પોકી જાય. હા હા, સાચું લે. આપણે આ કૃષ્ણા મેડમ ઉપર મેં 3 મહિના પહેલા વિડીયો બનાવ્યો હતો, ત્યારે સાચે જ ઓવરવેટ હતા, મતલબ કે વધારે પડતા જાડા હતા. અને અત્યારે 3 મહિના પછી એમને 15 કિલો વજન ઓછો કર્યો છે. એટલામાં આટલા ગુડ લુકિંગ લાગતા હોય તો તમે વિચારો, જ્યારે 0 ફિગર થશે ત્યારે તો ઐશ્વર્યનું કઈ નહીં આવવા દે. આપણે કૃષ્ણ મેડમની એક બીજી ખાસ વાત છે કે મેડમ પોતાના ઘણા ખરા વિડીયોમાં હોઠ નથી હલાવતા, મતલબ કે એમને વિડીયો બનાવે છે. હવે તમે વિચારો, જે વ્યક્તિને હોઠ હલાવવામાં આળસ આવતી હોય એ વ્યક્તિ મોટિવેશન આપે છે, ગજબ છે નહીં? ઓલેલી વાયલેલી કો. હવે મારે કૃષ્ણ મેડમ ઉપર વધારે કંઈ નથી બોલવું, કેમ કે મારું મન નથી. કા બેટા, આજકાલ તારું મન બહુ ભાટકે છે, હરખો રહી જજે ને કે જીવલીએ નહીં હગરે. દેખો બેટા, એમાં એવું છે કે તું થોડો ઢાઢો રહી જા, પપ્પાના નામના રોલા પડે છે, એમ નેમ ચાહના નહીં બનાય. એટલા નાના માણસ બનો કે દરેક લોકો તમારી સાથે બેસી શકે, ને એટલું મોટું મન રાખો જ્યારે તમે ઊભા થાઓ ત્યારે કોઈ તમારી સામે બેસી ના શકે. આ મેડમની મુલાકાત કરો, આપણે એક મોટિવેશન નું ભંડાર છે. મેડમ નું મોટિવેશન એટલું ખતરનાક હોય છે ને કે મેડમ ને ખુદ ને ભાન હોતી નથી કે શું બોલવાનું હોય છે, શું બોલી જવાય છે. ઓલ ઓવર મગજ નો તાર ખસેલો છે ભૈયાનો. અસલી ક્રાંતિ તો તબ શરૂ હોતી હૈ જબ લડકીઓ કો યે સમજ ના આ જાય કે ઉનકા સશક્ત હોના ઝ્યાદા જરૂરી હૈ, સુંદર નહીં. સુંદર હશો તો તમે 2 દિવસ માટે કોઈકને સારા લાગશો. વાહ બેટી વાહ, જ્ઞાન પણ કોણ આપે છે, સુંદરતા જરૂરી નથી. તો બેટી આ આ શું છે આ બધું? સાદા કપડા પહેરીને ઘરે પડ્યા રહો? પણ ના, તમારે તો સુંદરતા બતાવે છે. જો બકા, તું માન ન માન, પણ લોકો તને જોવા નહીં, લોકો તો જવા દે ને, ખાલી ખોટી બેજતી થઈ જાય તારી. બાળપણમાં જ્યારે આપણે કોઈ ભી મંદિરે જતા, ભીડ ના લીધે આપણે દર્શન નહીં કરી શકતા હતા, ત્યારે પપ્પા આપણને એના ખંભા પર બેસાડીને દર્શન કરાવતા હતા. ત્યારે નહીં ખબર હતી કે ભગવાને જ આપણને ખભા પર બેસાડીને દર્શન કરાવ્યા છે. ને માણસ બી કેટલો અજીબ છે ને, 24 સ્મશાનેથી સીધા સ્વર્ગે જવાની ઈચ્છા રાખે છે. કેવી રીતે પોસિબલ છે મને જરાક કહો ને. ખૂબ બોલા છે કે ખબર પડે છે ઘરે, આખો ડોડો પતી ગયો, પણ એનું ભાષણ પતે એમ નહીં. આ એકમાત્ર એવી છોકરી છે ને જેને સાંભળવામાં જેટલી મજા નથી આવતી ને, એટલી મજા તો એને જોવામાં આવે છે. સાલું આને જોઈ જોઈને તો મારી આંખો આવી ગઈ. આ જુઓ, લાલ લાલ દેખાય છે ને, એ જ તો હું કહું છું હાનિકારક છે આરિયા, ઇગ્નોર કરો આને. આ કપરાને દોષ આપવાનું બંધ કરી દો યાર. લોકો કહે કે છોકરી લોકો નાના કપડા પહેરે ને એટલે એ લોકોને વધારે બધા ખરાબ નજરથી જોઈ. પણ ભાઈ જ્યારે દ્રૌપદીનું ચીર હરણ થયું ને ત્યારે કઈ ટૂંકા કપડામાં નહીં હતી.
આ ગોડી શું બોલે છે કે ખબર પડે છે ખરી કે પછી તમારે પણ મારી જેમ ઉપરથી જાય છે. હવે આ લોકોનું સસ્તું મોટિવેશન સાંભળવા કરતા શ્રીમદ ભગવદ્ ગીતાનો રોજ એક શ્લોક વાંચી લેવાનો. અરે લાઈફ આપોઆપ સેટ થઈ જશે બોસ. મારા જીજુ આવ્યા છે, મસ્ત મરાથી બોલતા છે. તો શું પૂજા કરીએ અમે? દેખો બેટી, આજુબાજુ તારા જીજુના બૂટ ચંપલ પડ્યા હશે, ચોરી કરી લે, અઠવાડિયું નીકળી જશે. હવે હું શું બોલ્યો ને એ સમજવામાં તારે 12 મહિના નીકળી જશે. સીતા માતાના રખવાલા રામ ભગવાન હતા, તો બી જયારે સીતા હરણ થયું ત્યારે કોઈ નહીં હતું. દ્રૌપદીના રખવાલા 5 પાંડવ હતા, પણ જયારે ચીર હરણ થયું ત્યારે કોઈ નહીં હતું. અરે મેરી ચોથી ફેલ ટીમ, દ્રૌપદીનું ચીર હરણ થયું ને ત્યારે એના 5-5 પતિ, 5-5 પાંડવો ત્યાં જ ભરી સભામાં બેઠા હતા. કઈ મહાભારત વાંચે છે તું? જીવલી વાત નહીં વાંચતી ને? જો બકા, મેં માન્યું કે તારા મગજનો વિકાસ ઓછો થયો છે, પણ શું મન ફાવે એમ લપેટ્યા કરેલી તું. તો ત્યારે પહેલો વાર એના ચરિત્ર પર કરશે. કોઈક વાર નોટિસ કર્યું તમે? અમે ક્યારે નોટિસ નથી કર્યું, અને તારી વાતોમાં નોટિસ કરવા જેવું કઈ છે પણ નહીં. છછુંદર, પોતાની માં નું સન્માન સાચવવા માટે તો એક દીકરો જીવ પણ આપી દે છે. માં તમે કેટલા નસીબવાળા છો કે તમારું સન્માન સાચવવા માટે તો લાખો કરોડો પણ શહીદ થઈ જાય છે, ને હું કેટલી નસીબવાળી છું કે માતાજીની દીકરી છું. જય માતાજીને. હા, જીવથી પહેલા જનગણ મન ને વંદે માતરમ. આ ગોડીની બીજી એક વાત, મારા વીઆઈપી મગજમાં જરા પણ ઘૂસી નહીં. જનગણ મન અને વંદે માતરમ સિવાય કઈ જ ટપો પડ્યો નહીં મને. માથામાં મહાકાલ લખ્યું છે અને વિડીયોમાં વાતો માતાજીની કરે છે. ઘડી કેમ કહે છે કે છોકરો બહુ નસીબ વાળો હોય છે, અને પછી એમ કહે છે કે હું વધારે પડતી નસીબ વાળી છું. દેખો ભાઈ, આ ગોડીનું મગજ અને અમારા ગામની જીવલીના પગના તળિયા બંને સેમ છે. તો હાલો તાર માઇક ડ્રોપ. ચલો ચલો ચલો. સાલું, આ લોકો જેટલું મોટિવેશન પોતાના આખા જીવનમાં આપે છે ને, એનાથી વધારે મોટિવેશન તો રતન મને 1 કલાકમાં આપી દે છે, એ પણ કામનું. હવે આ જે લોકો સસ્તું મોટિવેશન આપે છે ને, એ લોકોને એવું લાગે છે કે એ જ સાચા છે. પણ એ લોકોને મારે ખાલી એટલું જ કહેવું છે કે બેટા, જરીક આંખો ખોલો, તમારું ભવિષ્ય અંધકારમાં છે. આ મોટિવેશન આપવા વાળાની જિંદગી થોડી થોડી નિકી જેવી છે. નિકીને એવું લાગે છે કે ભયંકર કોમેડી કરે છે, અને મોટિવેશન આપવા વાળાને એવું લાગે છે કે સારું મોટિવેશન આપે છે, પણ રિયલમાં તાતા થયા સિવાય કંઈ જ નથી. માતાના આ લોકો જે પ્રકારનું મોટિવેશન આપે છે ને, જો સંદીપ મહેશ્વરી સાંભળી ગયો ને તો એ રાણકીવામાં પાણી પીને ડૂબીને મરી જશે. હાચું લે જીવલી ના હમ. તને મારે શું કેવું? આ ક્યાર ની આમ ફેરા? ફરતી ભી નથી, લાગતી ભી નથી ચાવી. તું લોક તોડી નાખી, મૂક તો ચાવી. આવું જ કરતા હોય, ક્યાર ની ટ્રાય કરું, ચાવી અંદર જ નથી જતી. હવે આ વિડીયો જોયા પછી તમારા મનમાં થતું હશે કે પલક કેમ ગાંડા વેડા કરે છે, એના મગજના તાર ખસેલા છે કે શું. પણ તમને આ વાત જાણીને નવાઈ લાગશે કે પલક આ બધી હરકતો જાણી જોઈને નથી કરતી, એની જોડે આ બધી હરકતો કરાવવામાં આવે છે. હવે કોણ કરાવે છે એ મારે કહેવાની જરૂર નથી, તમે સમજદાર છો. કોઈ પણ ધમુનું નામ નહીં લે, નકર મજા નહીં આવે. રાજાજી, હવે હું એવું વિચારું છું કે આપણા માનનીય ધમુનું મોટિવેશન અને પલકના ગાંડાવેડાને મિક્સ કરીને એક વિડીયો બનાવી દઉં. શું કહેવું તમારું? તમારો જે પણ વિચાર હોય ને નીચે કમેન્ટમાં કહેજો. અને હા, હું Q&A પણ કરવાનો છું, સો ઇન્સ્ટાગ્રામમાં આવી જજો, કેમ કે બધી અનાઉન્સમેન્ટ ત્યાં થશે. ત્યાં હું બધી અપડેટ આપતો રહીશ, નકા તો આના પછીના વિડીયોમાં કહી દઈશ, ઠીક છે? અને Q&A એકદમ ફાળ આવવાનો છે, સાચે જ બહુ મજા આવશે તમને. હાલો તાર. અને હા, બીજી એક વાત કે વિડીયોને કોઈ સિરિયસ લેતા નહીં, વિડીયો ખાલી ફક્ત ને ફક્ત મજાક માટે છે, મનોરંજન માટે છે. તો બસ બોલો મારી સાથે, ઠાકર કરે ઠીક, જય દ્વારકાધીશ. તારા વિના મારો દાડો ન જાતો, વેરણ રાતડી લાગે, રતન વિના મન ના માને, કાળજે કટાર વાગે.